કોરોનાની વૈશ્વિક મહામારીને લઈ છેલ્લા 80 દિવસથી બંધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ભક્તો માટે આજથી ખુલ્યું. સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે દર્શન શરૂ. દરરોજ સવારે 7 થી સાંજે 5 કલાક સુધી મંદિર રહેશે ખુલ્લું. આરતી દરમિયાન દર્શન માટે પ્રવેશ રહેશે બંધ. પ્રથમ જ્યોતિર્લિંગ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું સોમનાથ મંદિર આજે 2 માસ અને 20 દિવસ બાદ ભક્તો માટે ખુલ્યું છે. કોરોનાની મહામારીના કારણે સોમનાથ મંદિર દર્શન માટે બંધ કરવામાં આવ્યું હતું. આજે લાંબા સમય બાદ મંદિર ખુલતા અનેક શિવભક્તોમાં ભક્તિસભર આનંદ છવાયો હતો. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ ચુસ્ત પગલાં ભરવામાં આવી રહ્યા છે. મંદિર પ્રવેશ માટેના વિસ્તારથી 500 મીટર દૂર સેનિટાઇઝ ટનલ બનાવવામાં આવી છે, તો જમીન પર 2 મીટરના અંતરે સર્કલ બનાવવામાં આવ્યા છે. દરેક દર્શનાર્થીઓએ સર્કલમાં ઊભા રહીને આગળ વધવાનું રહે છે. સેનિટાઇઝ ચેમ્બરમાં દાખલ થયા બાદ સેનિટાઇઝ થઈને દરેક શિવભક્ત મંદિર પરિસરમાં આગળ વધી શકે છે. આ સાથે દરેકના મુખ પર માસ્ક હોવા આવશ્યક છે. દાદા સોમનાથના દર્શન માટે દર 1 કલાકે 300 ભક્તોને દર્શન કરવા માટે દર્શનાર્થી જવા દેવામાં આવે છે. સૌથી અગત્યની બાબત અહીં એ રહી કે મંદિરની અંદર પણ પ્રવેશ બાદ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે સ્ટીકર જમીન પર ચોંટાડવામાં આવ્યા છે, જેના પર જ ઊભા રહીને દર્શનાર્થીઓ આગળ વધવાનું રહે છે. આજે મહત્તમ દર્શનાર્થી ગીર સોમનાથ જિલ્લાના જ હતા. અન્ય જિલ્લા કે અન્ય રાજ્યમાંથી દાદા સોમનાથના દર્શને આવનાર ભક્તો 12 જૂનથી સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પર જે લિંક મૂકવામાં આવે તે લિંક પર રજીસ્ટ્રેશન કરાવી દર્શન માટેનો ચોક્કસ સમય મેળવી લેવાનો રહેશે, જેથી કરીને યાત્રીઓને સમયસર દર્શન થાય તેમજ ભીડ પણ ન થાય. 65 વર્ષથી વધુ અને 10 વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિએ કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં તેવું સોમનાથ ટ્રસ્ટના મેનેજરે જણાવ્યું હતું. કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને છેલ્લા 80 દિવસથી દર્શન માટે બંધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આજે દર્શનાર્થીઓ માટે ખુલતા શિવભક્તોમાં ભક્તસભર આનંદ જોવા મળ્યો હતો. સેંકડો શ્રદ્ધાળુઓ આજે શિસ્તબદ્ધ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક પહેરીને દાદા સોમનાથના દર્શને પધાર્યા હતા. દરેક ભક્તોનું આરોગ્ય વિભાગ દ્વારા થર્મલ સ્કિનિંગ થયા બાદ સેનિટાઇઝ ટનલમાંથી પસાર કરાવીને દર્શન માટે આગળ વધવા દેવામાં આવ્યા હતા. દાદા સોમનાથના દર્શન કરી ભક્તોની આંખમાં હર્ષ આંસુનો દરિયો છલકાતો જોવા મળ્યો હતો. દરેક ભક્તોએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાને બિરદાવીને સન્માન આપ્યું હતું. શિવભક્તોએ સોમનાથ મહાદેવને હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી કે સમગ્ર વિશ્વની સાથે અમારા દેશને પણ આ કોરોના રૂપે દૈત્યની મહામારીથી બચાવજો. પાયલ બાંભણિયા, ZSTV, ગીર સોમનાથ. મેં રાકેશ દામાની, હોટલ ઓનર હું. અહીંયા 80 દિન કે બાદ સોમનાથ જો પૂરે ઇન્ડિયા કા પ્રથમ જ્યોતિર્લિંગ હૈ ઉસકે દર્શન કે લીએ મેં આયા હું. ઓ બિફોર COVID-19 જો દર્શન મેં સબ લોગ એક સાથ મેં દર્શન મેં જા રહે થે, ઉસકે બાદ જો સોમનાથ ટ્રસ્ટને યહાં પે વ્યવસ્થા કી હૈ વો બહોત હી સરાહનીય વ્યવસ્થા હૈ. ઓર સબકો માસ્ક પહેનના હૈ, સબકા ટેમ્પરેચર ચેક હો રહા હૈ, યહાં પે સેનિટાઇઝર ગેટ લગાયા હુઆ હૈ જો ઓટોમેટિક સેનિટાઇઝ કરતા હૈ. ઓર 2 ગજ કી દૂરી જો પ્રધાનમંત્રીને મોદીજીને બતાઈ હૈ ઉસકા ભી ચુસ્ત સે પાલન કિયા જા રહા હૈ. જય સોમનાથ. આજ આપને સોમનાથ મહાદેવ કા દર્શન કિયા, ક્યા પ્રાર્થના? મેં સોમનાથ મેં દર્શન કરને કે લિયે આયા હું ઓર મેને સોમનાથ દાદા કો યહી પ્રાર્થના કી હૈ કી યે કોરોના જલ્દ સે જલ્દ પૂરે વર્લ્ડ મેં સે